જળ છે તો જ જીવન છે, પરંતુ હજુ પણ લોકો પાણીના મૂલ્યને સમજતા થયા નથી. આજે પણ લોકો મોટા પ્રમાણમાં પાણીનો વ્યય કરતા જોવા મળે છે. છેલ્લા કેટલાક વર્ષોથી પાણીને લઈને સમસ્યાઓનો વધારો થતો આવ્યો છે, જ્યારે પર્યાવરણમાં થતા ફેરફારને લઈને વરસાદ અનિયમિત બન્યો છે. પહેલા બારે માસ નદીઓ અને ચરતા વહેતા હતા, પરંતુ નહિવત વરસાદને કારણે ભૂગર્ભ જળની જે કુદરતી રિચાર્જ પદ્ધતિ થવી જોઈએ તે યોગ્ય રીતે થતી નથી, જેથી પાણીના તળ દિવસે ને દિવસે ઊંડા થઈ જઈ રહ્યા છે, જેને કારણે ખેડૂતો અને સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા છે. પહેલા જે ભૂગર્ભ જળ 50-100 ફૂટના અંતરે આવી જતા હતા, જેનું અંતર 400-600 ફૂટ ઊંડું ગયું છે, જેને કારણે ખેડૂતોની મુશ્કેલીમાં પણ વધારો થયો છે. દર વર્ષે ભૂગર્ભ જળ ઊંડે જવાથી ખેડૂતોને દર વર્ષે 2-3 કોલમ બોરવેલમાં મુકાવવી પડે છે, અને દર વર્ષે પાણીના તળ ઊંડા જ જઈ રહ્યા છે, જેને લઈને ખેડૂતો અને સ્થાનિકો ચિંતિત છે. છેલ્લા વર્ષોથી વરસાદ ઘટી જવાના કારણે પાણીના તળ ખૂબ નીચા જતા રહ્યા છે, એના કારણે નદીઓ અને એ બધું ચાલતું હતું એ બંધ થઈ ગયું છે, અને એ કારણે બોરવેલોમાં પણ કોલમો ઉતારવી પડે છે, કૂવા પણ ઊંડા ખોદવા પડે છે. તેમ છતાં પણ હવે તો લોકોને સ્થળાંતર કરવું પડે એ પરિસ્થિતિ છે, માટે જો કોઈ સરકાર એવો નિર્ણય કરે અને આ જે કોચડીનો વિસ્તાર છે જે 100 મીટર ઊંચો છે બાલારામ મંદિરથી, ત્યાં જો સરકાર ડેમ બનાવે તો એને લઈ અને આજુબાજુના 25-30 ગામના ખેડૂતોને એમનું પશુપાલન અને ખેતી અને પીવાનું પાણી દરેકનું લાભ થાય, અને એના કારણે લોકોને ભવિષ્યમાં સ્થળાંતર ન કરવું પડે, માટે જેમ બને એમ આ યોજનાનો અમલ થાય એ માટે અમારી વિનંતી છે. અમારે અમે ગામ થાય છે કે ભાઈ બાલારામમાં જે તળ જે નદી આપતી વર્ષો પહેલા જે પાણી આપતું હતું એ અત્યારે તળ ઊંડા જતા રહ્યા, બરાબર વરસાદ ઓછા પડવા માંડ્યો, તેના કારણે અત્યારે ખેડૂતોને ગામના લોકોને પીવાના પાણીની તકલીફો ખૂબ પડવા મળી છે. અત્યારે જો ચેક ડેમ જો બાલારામ મંદિરના ઉપરના ભાગમાં બને તો અમારે ખૂબ ખૂબ નમ્ર વિનંતી છે. બનાસકાંઠા જિલ્લામાં પાણીની સમસ્યા છે, અને જિલ્લામાં માત્ર 2 મુખ્ય ડેમ દાંતીવાડા અને સીપુ જ આવેલા છે, જે બનાસકાંઠા જિલ્લાના 14 તાલુકાઓ માટે પૂરતા નથી, જેથી મોટા ભાગના લોકો ભૂગર્ભ જળ પર નિર્ભય કરે છે. લોકો ખેતી અને ઘર વપરાશ માટે ભૂગર્ભ જળનો ઉપયોગ કરે છે, જેને કારણે ભૂગર્ભ જળનું સત્ર ખૂબ જ ઝડપથી નીચે જઈ રહ્યું છે. પાણી પુરવઠાના અધિકારી મુજબ દર વર્ષે 20-40 ફૂટ ભૂગર્ભ જળનું સ્તર નીચે જઈ રહ્યું છે, જેનું મુખ્ય કારણ છે અનિયમિત અને ઓછો વરસાદ. વરસાદ ઓછો પડવાથી ભૂગર્ભ જળનું જે રિચાર્જ થવું જોઈએ તે પૂરતા પ્રમાણમાં થતું નથી, જેને કારણે ભૂગર્ભ જળનું સ્તર નીચે જઈ રહ્યું છે. જો આ જ પ્રકારે ચાલુ રહ્યું તો આગામી સમયમાં પાણીની વિકટ સમસ્યા સર્જાશે. બનાસકાંઠા જિલ્લામાં પાણીના સ્ત્રોત માટે ભૂગર્ભ જળ તેમજ ડેમનો ઉપયોગ કરવામાં આવે છે. ડેમ અહીંયા 2 દાંતીવાડા અને સીપુ આવેલા છે, તેમજ મુકેશ્વર પણ છે, પરંતુ આ 3 ડેમનું પાણી આખા જિલ્લામાં પૂરતા પ્રમાણમાં ન હોય મોટાભાગે ભૂગર્ભ જળનો ઉપયોગ પીવાના પાણી માટે તેમજ ખેતી માટે પણ કરવામાં આવી રહેલ છે. આ ભૂગર્ભ જળ છેલ્લા ઘણા સમયથી ખેંચવામાં આવી રહેલ છે, અને છેલ્લા 10 વર્ષનું જોતા દર વર્ષે 20 ફૂટના હિસાબે લેવલ નીચા જઈ રહેલા છે. જે અગાઉ પાણી જે જેટલા ફૂટે મળતું હતું એના કરતાં 200 ફૂટ જેટલું પાણી નીચે જઈ રહ્યું છે. અત્યારે હાલ 350 ફૂટથી 650 ફૂટ સુધી પાણી ખેંચવામાં આવી રહ્યું છે. જો આ જ પ્રમાણે પાણીને આપણે ખેંચવાનું ચાલુ રાખીશું તો ભવિષ્યમાં આ પાણીના લેવલ ઊંડા જશે અને નીચે પણ ક્વોલિટી અને ક્વોન્ટિટી મળવાની શક્યતા ઓછી હોય પાણીની સમસ્યા ઉદ્ભવ થવાની સંભાવના છે. બનાસકાંઠા જિલ્લામાં ભૂગર્ભ જળની સ્થિતિ વિકટ છે, અને દર વર્ષે 20-40 ફૂટ ભૂગર્ભ જળ ઊંડા જઈ રહ્યા છે, ત્યારે આ મામલે સરકાર અને લોકો ગંભીરતાથી વિચાર કરવા જેવો છે. જો વરસાદ અનિયમિત રહેશે અને ભૂગર્ભ પાણીનો આ જ પ્રકારે બેફામ ઉપયોગ થતો રહ્યો તો આગામી સમયમાં બોરવેલ અને ભૂગર્ભ કુવા નામ માત્રના રહી જશે, જેથી સરકાર પર્યાવરણ અને પાણીના પ્રશ્ને યોગ્ય વિચારણા કરે તો આગામી સમયમાં આવનારી મોટી સમસ્યાથી થોડા અંશે રાહત મેળવી શકાય તેમ છે. ભીખાલાલ પ્રજાપતિનો રિપોર્ટ, પાલનપુર.